ડીસામાં સસરાની જમીન પચાવી પાડવા માટે સસરિયાઓ દ્વારા પત્નીને ત્રાસ આપવાની ઘટના સામે આવી. પતિ અને સસરાના જીવલેણ હુમલાથી બચેલી પત્નીએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ડીસામાં રહેતી એક યુવતીના લગ્ન 13 વર્ષ અગાઉ સમાજના રીતિરિવાજ મુજબ વાસણા ગોળિયા ખાતે રહેતા વસંત પરમાર નામના યુવક સાથે થયા. દાંપત્ય જીવન દરમિયાન તેમને 2 પુત્રીઓની પ્રાપ્તિ થઈ. શરૂઆતમાં 1 વર્ષ બરાબર ચાલ્યા બાદ યુવતીએ તેના પતિ અને સસરા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેમજ વસંત પરમાર વારંવાર તેની પત્નીને હેરાન કરી તેના પતિ પાસેથી પૈસા લેવા માટે દબાણ કરતા હતા. જોકે પિતા પાસેથી પૈસા લેવા માટે દબાણ કરતા હતા. જોકે આ યુવતીએ ઘર સંસારના બગડે તેના માટે પિતા પાસેથી અનેકવાર પૈસા લાવી આપ્યા. તેમાં 10 વર્ષ અગાઉ તેના પિતા પાસેથી ભેંસ લાવી આપવાનું કહ્યું. તેના પર હુમલો કરતા હાથના ભાગે ફ્રેક્ચર થયું. જે મામલે યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ સમાધાન કરી થયું હતું. સમાધાન કર્યા બાદ પણ સસરાની જમીન તેને નામે કરાવવા માટેનું દબાણ કરી તેનો પતિ તેને સસરા દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. અને દરમિયાન ગઈકાલે સવારે યુવતીના ઘરેથી તેના ભાઈ દૂધ લઈને નીકળ્યો, જેથી યુવતીના સસરાએ તેના ભાઈને દૂધ કેમ આપ્યું તેમ કરી ધુકા વડે માર માર્યો. તે સમયે તેનો પતિ પણ દોડી આવ્યો અને તેને પણ પુત્ર થતો નથી, તેના નામે જમીન કરતા નથી તેમ કહી તેને પણ તેની પત્નીને વાળ ખેંચી નીચે પછાડી ધોકા વડે હુમલો કરી ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી. જોકે તેમ કરી યુવતીને ફોન કરતા તેના પિતા અને ભાઈ બંને સ્થળે દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે 101 એમ્બ્યુલન્સ વાનમાં ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી. જે મામલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીએ તેના પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, બરઠક, ડીસા. નામ લલિતકુમાર સામળજી મારી છે. મારી બેબી આશરે 12-13 વર્ષ થયા લગ્ન કર્યા ને, અને છેકથી માથાકૂટ છે. અમે લગભગ 4-5 વર્ષ પહેલાં આગળે માથાકૂટ થઈ હતી અને એને ખૂબ મારઝૂડ કરી. એ વખતે મેં કેસ કરેલો છે. પછી ગામવાળા અને સમાજના બધા ભેળા થયા એટલે એમને સમાધાન કરી નાખેલું. ને આ લોકોને શું બક પડી ગઈ છે વારાઘડીએ માથાકૂટ કરવી ને મારઝૂડ કરવી, અને એકે હાડકું હાજુ નથી રાખ્યું એટલી મારી છે. અને આ ફરી વાર માથાકૂટ થઈ છે એટલે હું નમ્ર વિનંતી કરું છું કે એની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આજે તમને કઈ રીતે ખબર પડી? આજે મારી બેબીનો ફોન, અમે સવારથી જ માથાકૂટ તો હતી એટલે અમે ફોન કર્યો એટલે આ રોતી જ હતી એટલે અમે જઈ પહોંચ્યા ત્યાં આગળ. પછી મારા નાના ભાઈ, હું, મારો છોકરો, પછી એને ત્યાંથી સાસરામાંથી અમારા ઘેર લાવ્યા. એને હાલવાની કે ચાલવાની હિંમત નહોતી એટલે મેં 108 ઉપર ફોન કર્યો. 108 મારફતે સિવિલ મળી. મારું નામ સુવિતાબેન છે. મારા ઘરવાળા સસરા મને મારી, તો કે દુકડું બોલી વાળ ગઈ પલંગ નીચે ગાલી, પછી મને ધોકાથી મારી. થોડી વાર એ બહાર ગયા એટલે હું રસોડાનો દરવાજો ખોલી દોડીને ધાબા ઉપર ચડીને મેં મારા કાકાને મારા પપ્પાને ફોન કર્યો. એ પછી તરત આવ્યા એટલે મને એમ્બ્યુલન્સમાં બધે લઈ ગયા દવા. મને શેના સારું માથાકૂટ થઈ તમારે? સુધી ઢોરો સારું પછી એમ આને દાડે 10-15 દિવસ મારાથી ઝઘડો કરે છે મારા સસરા. મને જેમ તેમ ગાળો બોલી, ખોટી ખોટી ન બોલવાને બોલ, નાગી નાગી ગાળો બોલી મને મારવા ઉપડે. એટલે પછી હું કોઈ કહું એટલે મારો ધણી ઘરવાળો મને પણ મારવા ઉપડે.